कच्छना प्रवेश द्वार अने वागणना हृदय समान सामखियाड़ी गाममां जनतानी सेवा अने सुखाकारी माटे उपलब्ध छे मातृस्पर्श मल्टी स्पेशियालिटी हॉस्पिटल। आश्रे 60 चौरस किलोमीटर विस्तारना भचाउ रापर तालुकानो वर्षो जूनी आरोग्य विषयक समस्यानुं समाधान एटले मातृस्पर्श मल्टी स्पेशियालिटी हॉस्पिटल। स्त्री रोग निष्णांत डॉक्टर केतन परमार, हाड़कानी नानी मोटी तथा गंभीर प्रकारनी इजाओना स्पेशियालिस्ट डॉक्टर श्री संतोष पांडे, बाळ रोग निष्णांत अने वर्षोना अनुभवी डॉक्टर नम्रता गोंडलिया तथा तमाम प्रकारनी बीमारियों तेमज जनरल रोगोना निष्णांत डॉक्टर विवेक देत्रोजा अने डॉक्टर जय देत्रोजा साथे एनेस्थेटिक निष्णांत डॉक्टर निशिता मिस्त्री अने हॉस्पिटलनो अनुभवी अने मानव सेवाने वरेलो स्टाफ हमेशा दर्दियोंनी उत्तम सारवार अने श्रेष्ठ सेवा प्रत्ये कटिबद्ध छे। स्त्री रोग सारवार माटे तालीमबद्ध महिला नर्स अने स्टाफ साथे ऑपरेशन रूम, सोनोग्राफी, इन्फर्टिलिटी फेसिलिटी साथे तमाम प्रकारनी डिलीवरीनी सुविधा उपलब्ध छे। नाना बाळको माटे खास बाळरोग विभागमां नियोनेटिकल कम पीडियाट्रिक वेंटिलेटरनी सुविधा तथा नवजात बाळकोना उत्तम आरोग्य माटे आईसीयू उपरांत माता माटे स्वच्छ अने हाइजेनिक मधर रूमनी सुविधा हॉस्पिटलमां उपलब्ध छे। साथे बाल सखा योजना हेठळ गरीब अने जरूरियातमंद माता पिताना बाळकोने उत्तम सुविधानो लाभ आपवामां आवे छे। पित्ताशयनी पथरी, एपेन्डिक्स, गर्भाशयनी तमाम प्रकारनी सारवार, सारणगांठ, अंडाशयनी गांठ, हरस, मसा अने भगंदरनी सारवार, दाझेला दर्दीओनी तथा चामडीनी दरेक प्रकारनी सारवार, किडनीनी पथरी तथा मूत्राशयनी पथरीनुं ऑपरेशन, कैंसरना ऑपरेशन तथा प्रोस्टेटनुं दूरबीनथी ऑपरेशन तेमज IITV जेवी अति आधुनिक अने विदेशोमां मोटा पाये उपयोगी मशीनरी द्वारा हाडकानी तमाम प्रकारनी इजाओ अने हाडकानी तमाम भांगतूटनी सारवार जेवा तमाम प्रकारना ऑपरेशन द्वारा तमाम प्रकारनी बीमारीओने जड़मूळथी दूर करनार एकमात्र स्थान एटले मातृस्पर्श मल्टी स्पेशियालिटी हॉस्पिटल। आपणुं गाम, आपणी हॉस्पिटल अने आपणा डॉक्टर एटले श्रेष्ठ सेवा, श्रेष्ठ सारवार अने श्रेष्ठ सुविधा। मातृस्पर्श मल्टी स्पेशियालिटी हॉस्पिटल, साधु कॉम्प्लेक्स, नवा बस स्टेशन सामे, सामखियाड़ी। આવગા પામલિયા તાલુકો ભજાવ, મારું નામ નરસાદુદા કુવાડિયા બેનને છાતીમાં મગબહુ હતો, ફાઇરેટ હતો, પહેલાં તો ઘણી ટકા બીજી લીધી પણ ના મેળાયો, પહેલાં અમદાવાદ ગયા હું ઓપરેશન મેળીને આવ્યો, હું અહીંયા આવ્યો પછી મને સાહેબે પૂજા કરી, મારી હાલત જોઈ, હું અપક માણસ છું, મારી હાલત જોઈ અને એને હાવારી ફરક પડી ગયો મને, ઘણો બહુ સારો થઈ ગયો હોય, અહીંયા બહુ ખરાબ થઈ ગઈ હતી, લાસ્ટ ચાન ઉપર હતી, મેં કીધું હવે ઉમેદ હારી ગઈ હતી પણ અહીંયા આવ્યા પછી ઉમેદ જાગી ગઈ। સાહેબ તો બહુ સારા ભગવાન તરીકે હે, એ તો મારા માટે ભગવાન થઈને જ આવ્યા હે, નકા મને જો કોઈ નથી આગળ પાછળ નથી દીકરો, ખાલી એક જ બેબી હે, અમારા કને પૈસા એ નહોતા તથા સાહેબે મને તકલીફ ન દીધી, કાંઈ તકલીફ નહીં દીધી, એ કે વાંધો નહીં તમારે થાય ત્યારે બનશે ત્યારે દેજો, ભગવાન બનીને આવ્યા સાહેબ। મારું નામ ડૉક્ટર વિવેક દેત્રોજા, હું માતૃસ્પર્શ સામખિયાળી માતૃસ્પર્શ હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે કાર્યરત છું। અમારે ત્યાં હમણાં થોડા દિવસ પહેલાં એક 40 વર્ષના બેન આવેલા, બેનને ડાબી બાજુ છાતીમાં એટલે કે બ્રેસ્ટમાં ગેંગ્રીન થઈ ગયું હતું, આ ગેંગ્રીન બહુ જ રેર પ્રકાર કહેવાય કે જે છાતીમાં બ્રેસ્ટમાં ગેંગ્રીન થાય, આ ઘણી રેર બીમારી છે, જે સામાન્ય રસી થતી હોય છાતીમાં પણ સામાન્ય રસીમાંથી ગેંગ્રીન ડેવલપ થઈ જાય એ થોડું રેર છે, એમ એના કેસો ઘણા ઓછા નોટ થયા છે। હવે એ બેન અહીંયા જ્યારે એ બેને સરકારી હોસ્પિટલમાં અડધી અધૂરી ટ્રીટમેન્ટ લીધી હતી અને પછી ત્યાંથી ડિસ્ચાર્જ કરી દીધેલા, બેનને અહીં લાવેલ હતા 8 તારીખે 8 ડિસેમ્બરના, ત્યારે બેન એકદમ અમારા ઇમરજન્સી રૂમમાં આવેલા ત્યારે એકદમ સેપ્ટિક શોકમાં હતા અને સાથે બીપી અને બીજી બધી ઘણી વધારે તકલીફો હતી, એટલે ત્યારે તાત્કાલિક મેં અને મારા વાઇફ ડૉક્ટર નિશિતા દેદરોજા જે એનેસ્થેટિસ્ટ છે
એમને અમે નક્કી કર્યું કે આ પેશન્ટનું તો ઓપરેશન જ કરવું પડે તાત્કાલિક, જેટલું વહેલું આ ગેંગ્રીન કાઢવું પડે, જેટલું વહેલું કાઢીશું એટલું પેશન્ટ માટે સારું રહેશે. પેશન્ટને સાથે સાથે છેલ્લા વર્ષોથી થાઇરોઇડની બીમારી પણ છે, જેના લીધે પેશન્ટની બંને આંખોના પર થોડી બહાર આવી ગઈ છે, એટલી હદે થાઇરોઇડની બીમારી હતી. એટલે આ પેશન્ટનું ઓપરેશન કરવું એ ઘણું ચેલેન્જિંગ હતું. પછી એ જ દિવસે 1-1.5 કલાકમાં જ પેશન્ટનું ઓપરેશન કર્યું, ડાબી બાજુનું આખું બ્રેસ્ટ મતલબ માસ્ટેક્ટોમી કરી આખો સડો બધો કાઢી બહાર કાઢી લીધો બધો. અને એના પછી પેશન્ટની રિકવરી ઘણી ઘણી જ સારી આવેલી. અત્યારે પેશન્ટ એકદમ હાલતું ચાલતું ડ્રેસિંગ કરાવવા રોજ આવે છે અને એકદમ નોર્મલ થઈ ગયું છે. પેશન્ટ એટલી હદે પૂવર હતું અને એમના હસબન્ડ હતા એ વિકલાંગ હતા, એટલે અમારી હોસ્પિટલમાં એકદમ મામૂલી જેવા ચાર્જમાં અમે પેશન્ટનું આખું ઓપરેશન કર્યું અને પેશન્ટને રજા આપેલી. પેશન્ટ આ 4 દિવસ દાખલ હતું. એટલે આ બધું આટલા ઓછા ખર્ચામાં, માની લો કે આવી પ્રાઇવેટ હોસ્પિટલમાં 5,000 રૂપિયા જેટલા ઓછા ખર્ચમાં આટલું જટિલ ઓપરેશન અને 4 દિવસ પેશન્ટ દાખલ, અમે એની પરિસ્થિતિ જોતા કર્યું. આનો મૂળ આધાર મતલબ આનો સપોર્ટ અમને વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર અને ગંભીરસિંહ જાડેજા જેઓ અહીંના ટ્રસ્ટીઓ છે, એના લીધે જ અમે આવું કાર્ય અહીંયા કરી શકીએ છીએ. COVID-19ના કારણે મૃત્યુ પામનારના વારસદારને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ. રાજ્યમાં COVID-19થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને SDRFમાંથી ₹50,000ની સહાય મેળવવા માટેની ઓનલાઈન પોર્ટલ www.iora.gujarat.gov.in COVID-19 લોગિન ASPX ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે. પૂર્વ કચ્છ આદિપુર એસી લાઈન દુકાન નંબર 1 અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ રાજ કિડ્સમાં દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે નાના બાળકોના કપડાનો અદ્ભુત ખજાનો. એક વખત મુલાકાત લઈ તમારા બાળકો માટે મનગમતા કપડાં લઈ આવો. દીપાવલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગિફ્ટ પણ મળશે. આવો અમારી દુકાન રાજ કિડ્સની એક વખત મુલાકાત લ્યો. નાના બાળકો માટે અવનવી વેરાઈટીઓ, ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે. સારામાં સારી વેરાઈટીઓ છે, જેમ કે બોયઝ ગર્લ્સ એવી અવનવીઓ વેરાઈટીઓ તમને જોવા મળશે એકદમ રિઝનેબલ ભાવમાં. અમારો એડ્રેસ નોંધી લેશો, રાજ કિડ્સ દુકાન નંબર 1 એસી લાઈન અંબે માતાજીના મંદિરની બાજુમાં આદિપુર કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, પલરાજ બારોટ બજરંગી 7777957774, તરુણ બારોટ 9727523891. નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.